नमस्कार, आप जो रहा छो भावनगर मीडिया न्यूज। भावनगर जिला ना सीहोर वार्ड नंबर 6 ना रहीशो दूषित पानी अने गटर थी त्राहीमाम पोकारी उठ्या। सीहोर शहर में आवेल वार्ड नंबर 6 ना रहीशो ने कायम माटे दुर्गंधवाड़ू पानी पीवा माटे मळे छे, तेमज सुरकाना दरवाजा पासे थी आवेली गटर जेमा ऊपर थी खूब ज दुर्गंध मारती पानी वहे छे अने आ पानी चेकडेम पासे भेगू थाय छे, जेना लीधे आजूबाजूना रहीशो खूब ज परेशान छे, अवारनवार बीमार पण पड़े छे। नगरपालिका ने एक्सप्रेस गटर लाइन माटे 52 करोड़ रुपयानी ग्रांट मळी हती, पण भ्रष्टाचार थवाना कारणे आज सुधी आ वोर्डना रहीशोना प्रश्नों निवारण आव्युं नथी। पहला पण जागृत अपक्षना कॉर्पोरेट भरतभाई आ बाबते फरियाद करी हती, पण आज दिन सुधी कोई निकाल न आवता। आज रोज भरतभाई तेमज प्रतिनिधि मंडल नगरपालिका ऑफिसर ने आवी चीफ ऑफिसर ने उग्र शब्द में उच्चारीने कीधुं, जो वहेली तके आ गटरनी समस्यानु निवारण न आव्युं तो अमो कायदो हाथ में लेशु। रिपोर्टर हरेश बुदेलिया, सीहोर। श्रावण महीनो आवशे 10-15 दिवस में, छतां ए लोको ने नगरपालिका ने आनु काय पड़े नथी। सीहोर नगरपालिका में खूब ज विवादित अने हमेशा चर्चा में रहेलो 52 करोड़ रुपयानी जे प्रोजेक्ट हतो अने जे गटर गंगा गौतमी नदी में वहे छे एनुं मुख्य कारण એ જ છે કે આ ગટર જે નાખવામાં આવી હતી એમાં 52 કરોડ રૂપિયામાંથી મોટા ભાગનો અને બહુ મોટો વહીવટ થઈ અને ભ્રષ્ટાચાર થયો હતો। આની પાછળ નગરપાલિકાએ વિજિલન્સ તપાસ માગી છે અને વિજિલન્સ તપાસમાં 36 સભ્યોએ સહી કરી અને ઠરાવ કરીને ઉપર મોકલ્યો છે કે ભાઈ આની વિજિલન્સ તપાસ થવી જોઈએ અને નગરપાલિકાને ફરીથી આ કામ જ્યાંથી બાકી રહ્યું છે બાકીનું કામ પૂર્ણ કરવું જોઈએ। પણ છેલ્લા 3 મહિના અગાઉ કપટેશ્વર રોડના ચૂંટાયેલા સભ્ય ભરતભાઈ રાઠોડની આગેવાનીમાં ત્યાંનું પ્રતિનિધિમંડળ રજૂઆત કરવા આવેલું કે ભાઈ અહીંયા દુર્ગંધમાં રહેવું એવી વાસ આવે છે અને ગટરનું ખુલ્લું પાણી ચેકડેમમાં રહે છે, એ ચેકડેમના પાણીનો નિકાલ કરો। નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના ચીફ ઓફિસર સમગ્ર વિગત જાણે છે કે આનો નિકાલ કરવો હોય તો માત્ર ને માત્ર વિજિલન્સની તપાસ તાત્કાલિક અને ઝડપથી પતે તો જ આ પાણીનો નિકાલ થાય છે, અન્યથા નગરપાલિકા ગમેતા કરોડો રૂપિયા નાખશે પણ આ પાણીનો નિકાલ નહીં થાય। કેમ કે 52 કરોડ રૂપિયાની જે યોજના છે એ યોજનાને જો તમારે પરિપૂર્ણ કરવી હોય તો એના માટે એક્સપ્રેસ લાઇન જોડાવી પડે। યોજનામાં પણ એક્સપ્રેસ લાઇન હતી અને સુરકાના ડેલાથી લઈને છેક ધોળિયા કુવા સુધી એક્સપ્રેસ લાઇન જાય અને જે ગામની જે ગટર છે એના જોડાણ છે એક્સપ્રેસ લાઇનમાં જોડવામાં આવે, જેનાથી સમગ્ર પાણી છે એ ધોળિયા કુવા જાય અને ધોળિયા કુવાથી ફિલ્ટર થઈને શુદ્ધ પાણી છે એ બાકીની વાડી વિસ્તારમાં મોકલવામાં આવે। આવો સુંદર આયોજન હતું 52 કરોડ રૂપિયાનું, પણ માત્ર ભ્રષ્ટાચારીઓના હિસાબે આ યોજના પરિપૂર્ણ ન થાય। હવે આજે અમે અલ્ટિમેટમ આપ્યું છે ભરતભાઈની આગેવાનીમાં કે ભાઈ હવે તમે આનો નિકાલ કરો, નહીં તો ત્યાંની પ્રજાની ત્રાહીમાં પોકારી ગઈ છે કે કંઈક અણછાટતું કરી બેસ છે અને એના માટે નગરપાલિકાની જવાબદાર છે। પણ હું માનું છું ત્યાં જ્યાં તંત્રની આ પ્રોગ્રામ નથી અને ન છૂટકે કાયદો હાથમાં લેવાની ફરજ ત્યાંના સભ્યોની, ત્યાંના ધારાસભ્ય, ત્યાંના પ્રતિનિધિઓની શરૂ થશે એવું લાગે છે, કારણ કે આ લોકોના કોઈના સ્વાસ્થ્યની ચિંતા કરવી નથી, માત્ર પોતાના ખિસ્સા ભરવામાં જ રસ છે। પણ ફરી વખત કહું કે જો આ યોજના પરિપૂર્ણ કરવી હોય તો વિજિલન્સની તપાસ ઝડપથી લાવવી જોઈએ, કે વિજિલન્સની તપાસ લાવે તો પોતાના જ ઘરના અગાઉના સભ્યો છે એના પગ નીચે રેલો આવે એમ છે, એના હિસાબે ઉપરથી દબાણ આવે છે અને આ લોકો વિજિલન્સની તપાસ કરતા નથી। સરકારમાં પણ આ કાગળ બન્યો તેમ છતાં સરકાર પણ વિજિલન્સની તપાસ આગળ વધારતું નથી, આમ નીચેથી ઉપર સુધી ષડયંત્ર છે। ટોટલી આ ચૂંટાયેલા સભ્યો અને ઉપર રાજ્યસભામાં બેઠેલા પોતાના સભ્યો માત્ર ભ્રષ્ટાચારીઓને ઢાક પીછોડા કરે।